આધુનિક મનુષ્યનું મન વાચાળ છે આ વાચાળ મનને શાંત કરવાનો એક સુંદર ઉપાય છે પ્રશ્નોત્તરી પ્રશ્ન પ્રશ્ન ને પ્રશ્ન અવિરત પ્રશ્ન આજનું માનવી બુદ્ધિજીવી છે તેનું મન તર્ક અને શંકાથી ભરપૂર છે અને તેથી જ તેના મસ્તિષ્કમાં હજારો પ્રશ્નો માખીઓની જેમ ગણગણ્યા કરે છે આવશ્યક નથી કે આ બધા જ પ્રશ્નો સાર્થક હોય મહદઅંશે તો નિરર્થક અને અનાવશ્યક પ્રશ્નોનો પટારો બની રહે છે આપણું મસ્તિષ્ક પરંતુ પ્રશ્નોનો સ્વભાવ છે કે જ્યાં સુધી તેનો ઉત્તર ન મળે ત્યાં સુધી તે ગણગણાટ કર્યા જ કરે પ્રશ્નોની આ ઉથલપાથલ મનને શાંત રહેવા દેતી નથી પ્રશ્નો ઉદ્વેગ પણ પેદા કરી શકે છે પ્રશ્ન પૂછાઈ જવો જોઈએ અને તેનો કંઈક તો જવાબ મળી જ જવો જોઈએ પ્રશ્ન પૂછવાની જેવી મોકળાશ ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારત કાળમાં અર્જુનને કરી આપી તેવી અનુકૂળતા પ્રત્યેક માણસ ઝંખે છે જેમ શ્વાસ અને ઉચ્છ્વાસ એક જ ક્રિયાના બે પરિમાણો છે એક સિક્કાની બે બાજુઓ છે તેમજ પ્રશ્ન અને જવાબ પણ એકબીજાના પ્રક છે પ્રશ્નો સતત પૂછાતા રહેવા જોઈએ ત્યાં સુધી પૂછાત રહેવા જોઈએ જ્યાં સુધી પૂછી પૂછીને થાકી ન જવાય અને પૃચ્છાવૃત્તિ ખરી ન પડે પ્રશ્ન અને જવાબ હકીકતમાં મન અને અમન વચ્ચેનું પ્રતિસંવેદન છે અલબત્ત ઘણું ખરું શાબ્દિક જવાબ નવા પ્રશ્નો ઊભા પણ કરે છે પ્રશ્ન મનની ભૂખ છે જેમ સંતોષો તેમ તે વધુ પ્રદીપ્ત થાય છે તેથી જ સિદ્ધ પુરુષો કહે છે કે પ્રશ્ન અને જવાબની વચ્ચે જો અટવાતા જ રહ્યા તો અંતહીન ભટકતા રહેવાનું બનશે સિદ્ધ યોગથી પુરવાર થયું છે કે મસ્તિષ્કમાં પ્રશ્ન અને પ્રશ્ન જ હોય છે તેનો જવાબ નથી હોતા અને હૃદયમાં માત્ર ઉત્તર હોય છે હૃદય ક્યારેય પ્રશ્ન નથી ઉઠાવતું જવાબ આપવો એ એક એવી પ્રક્રિયા છે જે મનમાં ઉમટેલ ઉર્જા હૃદયમાં આવી રહે કે જ્યાં માત્ર જવાબનું શાંત ઝરણું છે જવાબ એ શલ્ય ચિકિત્સા છે માનસિક સર્જરી છે પ્રશ્નોત્તરીનો ઉદ્દેશ જ એ છે કે મનની શંકાઓના ટુકડે ટુકડા થઈ જાય અને તે પીગળીને છેલ્લે વહેવા લાગે અસ્તિત્વગત પ્રશ્ન હોય તેનો જવાબ એક જ છે હું પોતે હું સ્વયં હું અને મારો સ્વ હું પોતે જ જીવીને મારા પ્રશ્નોનો ઉત્તર મેળવું તેથી શ્રેષ્ઠ કંઈ નથી આપણે કોઈને પૂછીએ પ્રેમ એટલે શું હવે આ પ્રશ્નનો જવાબ કોઈ અન્ય કઈ રીતે આપી શકે અને અન્ય જવાબ આપે તો પણ શું પ્રેમ એટલે શું પ્રશ્નનો જવાબ એક જ સ્વયં પ્રેમ કરો અને પોતે જ અનુભૂતિથી જાણો કે પ્રેમ એટલે શું આપણા બધા જ પ્રશ્નોનો સાર જ અહીં છે સ્વયંની અનુભૂતિ એક જ જવાબ છે એક્ઝેન કથા છે તુઝાન પોતાના ખેતરમાં કપાસનું વજન કરી રહ્યો હતો તુઝાન પ્રખ્યાત બુદ્ધ પુરુષ હતા ત્યાં એક દાર્શનિક રીકો આવ્યા અને રિકોએ પૂછ્યું બુદ્ધ શું છે બુદ્ધ એટલે શું તુઝાને નજર ઉઠાવ્યા વગર જવાબ આપ્યો પાંચ કિલો કપાસ જવાબ સાંભળીને એમ લાગે કે આ બે પાગલોનો સંવાદ છે પરંતુ તેનો મર્મ એ કે સ્વયં બુદ્ધ સામે છે છતાં તેને પૂછો છો કે બુદ્ધ શું છે તુઝાનનો જવાબ બૌદ્ધિક ન હતો જીવંત જરૂર હતો તુજાનના જવાબનો ગુઢાર્થ એ છે કે હું સંપૂર્ણતાથી જે કપાસ તોલી રહ્યો છું તે જુઓ આ સંપૂર્ણતા એ બુદ્ધત્વ છે